નરનારાયણ નગરના રહેવાસીઓ કહી રહ્યા છે, વડાપ્રધાનનું સ્વાગત છે ગટર નગરીમાં। ભુજમાં ભુજિયા ડુંગર સ્મૃતિવનનું ભવ્ય લોકાર્પણ કરવા આવી રહેલા વડાપ્રધાનના કાફલાના રસ્તાઓ જો તાત્કાલિક બની જતા હોય તો નરનારાયણ નગરની સમસ્યા કેમ નથી ઉકેલાતી। રહેવાસીઓ કહી રહ્યા છે કે વડાપ્રધાને કહ્યું, થાળી વગાડો, અમે વગાડી, દીવા પ્રગટાવો, અમે પ્રગટાવ્યા, આઝાદીના અમૃત મહોત્સવ અમે ઉજવ્યું, હવે અમે ક્યારે આઝાદ થઈશું આ ગટરની સમસ્યાઓથી। વધુમાં રહેવાસીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે વડાપ્રધાનના કાફલાને રોકવાની અને રજૂઆત કરવાની તૈયારી છે અમારી, અગર કોઈ નિરાકરણ નહીં આવે તો। વેલકમ મોદીજી ગટર નગરીમાં, જેવા વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટરો સાથે વાયરલ થઈ રહ્યા છે, જેની પુષ્ટિ કરતા રહેવાસીઓએ હૈયાવરા ઠાલવી હતી। નમસ્કાર મિત્રો, કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે આજે તો આગામી 28 તારીખના ભારતના વડાપ્રધાન કચ્છની મુલાકાતે ભુજના ભુજિયા ડુંગર સ્મૃતિવનનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે, તેમજ ઘણી બધી સ્કીમો અને ઘણી બધી જાહેરાતો માટે કચ્છમાંથી પ્રસ્થાન કરશે તેવું જાણવા મળી રહ્યું છે। વડાપ્રધાનનો કાફલો ભુજ એરપોર્ટથી લઈ ત્રિમૂર્તિ મંદિર થઈ હિલ ગાર્ડન, કોમર્સ કોલેજ, લાલન કોલેજ, જ્યુબિલી ગ્રાઉન્ડ, આરટીઓ સુધી અને આરટીઓથી ફરી પાછું સભાસ્થળ સુધી યોજાવાનો છે, ત્યારે કાફલો જે જે જગ્યાથી પસાર થવાનું છે તે જગ્યાને સાફ સુથરું કરી અને તંત્ર પોતાની ખરાબ છબી ઢાંકવા માટે છેલ્લા 3 દિવસથી સતત દિવસ રાત કાર્ય કરી રહ્યું છે। કાર્ય શેના માટે કરે છે કે વડાપ્રધાન જે આવે છે એમની સામે પોતાની સારી છબી ઊભી કરી શકે। અત્યારે જ્યાંથી વડાપ્રધાનનો કાફલો પસાર થવાનો છે ત્રિમૂર્તિ મંદિર નરનારાયણ નગરના મેઇન રસ્તા ઉપરથી, એ રસ્તા અને એ નરનારાયણ નગરની શું સમસ્યા છે, સવારથી નરનારાયણ નગરના ગટરની સમસ્યાના વિડીયાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, એ વિડીયાને ધ્યાને અમારી ટીમ પુષ્ટિ કરવા માટે આવી છે કે શું છે હકીકતે સમસ્યા, જે વિડીયામાં દેખાઈ રહ્યા છે દ્રશ્ય એ દ્રશ્ય હકીકતે છે કે નહીં, એ જાણવા માટે અમારી ટીમ જ્યારે નરનારાયણ નગરની મુલાકાતે આવી ત્યારે જે દ્રશ્ય અમે જોયું તો કરોડોનો ખર્ચે બનાવેલા મકાનો અહીં હજારોમાં પણ કોઈ લેવા તૈયાર નથી। શેના માટે? કે આ ગટરની સમસ્યા માટે। અહીંના લોકો એવું કહી રહ્યા છે, પ્રજા ત્રાસી ગઈ છે ને એવું કહી રહી છે વડાપ્રધાનશ્રીને કે તમારો કાફલો મહિનામાં એક વખત ભુજમાં આવવો જોઈએ અને ખાસ કરીને આ નરનારાયણ નગરની મુલાકાત લેવું જોઈએ। આપણી સાથે અહીંના રહેવાસી ઉપસ્થિત છે, એમની પાસે આપણે જાણીશું કે શું છે તમને તકલીફ અને શું સમસ્યા છે તમારી, તમારું નામ અને આ કયું વિસ્તાર છે? જી, નરનારાયણ નગરમાં રહીએ છીએ અમે, મારું નામ હિનાબેન ત્રિપાઠી છે, અમારું અહીંયા જ ઘર છે અને અમારી ચારે બાજુ આનો ટાપુ બનેલો છે એમ કહો તો હાલે, લગભગ ચોમાસાના જ્યાં સુધી વરસાદ આવશે ત્યારથી સુધી અમારે આની વચ્ચે જ રહેવાનું હોય છે। ખૂબ પ્રયત્નો કર્યા પણ આનો કોઈ ઈલાજ અમને, ખૂબ વિડીયો, ખૂબ ફરિયાદો, ખૂબ અરજીઓ કરી છે અમે અને અમારી કોશિશ હજી પણ ચાલુ છે, પરંતુ આજે સુધી અત્યારે અમે ચારે બાજુ આના ટાપુની વચ્ચે બેઠા છીએ। હવે અત્યારે રોગચાળાનો પણ બહુ જ માહોલ છે તો તમે સમજી શકો છો કે અને ઉંમરવાળા હોય એને ક્યાં જવું અને પોતાનું ઘર મૂકીને ક્યાં જવું, ભાઈ ભાડે રહેતા હોઈએ તો ચલો આપણે ચેન્જ કરી શકીએ, પોતાના ઘર એટલા મોંઘા મોંઘા લીધા હોય મૂકીને ક્યાં જવું, આમાં તમે ઊભી નહીં શકતા હો અત્યારે 2 મિનિટ, એમાં અમારે 24 કલાક રહેવાનું હોય છે। બેન, ચોક્કસથી અહીંથી વડાપ્રધાનનો કાફલો પસાર થવાનો છે તમારા ઘરની બહારથી ત્રિમૂર્તિ મંદિરના રસ્તા ઉપરથી, તમે શું આહવાન કરશો, શું સૂચન કરશો, શું કહેશો, શું રજૂઆત કરશો વડાપ્રધાનના કાફલાને? જી, બસ એક પ્રજાજન તરીકે અમારી અપીલ છે કે આટલું સ્વચ્છતા ભારત અભિયાન ચાલી રહ્યું છે તો થોડું સ્વચ્છતાના માટે પણ ધ્યાન આપવું જરૂરી છે, બીજું બધું તો અમારો સહકાર તો પૂરેપૂરો હોય જ છે દરેક વખતે, તો મહેરબાની કરીને થોડુંક અમને સાથ સહકાર મળે તો અમારે ખાસ કરીને આરોગ્ય પર જોખમ ઊભું થઈ રહ્યું છે।
ચોક્કસથી અત્યારે આરોગ્યની પણ વાત આવી રહી છે, જ્યારે વડાપ્રધાન પોતે પહેલ કરી રહ્યા છે સ્વચ્છતા અભિયાનની, ત્યારે જ્યાંથી કાફલો પસાર થવાનો છે એ વિસ્તારથી 100 મીટરની અંદર જ આ ગટરની સમસ્યા તળાવ બની ગયા છે. તમે જોઈ શકો છો, રહેવાસીઓ એમ કહી રહ્યા છે કે તમે તમારી સાથે જ છે, પ્રજા સમગ્ર ભારતની પ્રજા તમારી સાથે છે, પણ પ્રજાનું પણ થોડુંક સાંભળવું જોઈએ. આપણી પાસે એક મહિલા ઉપસ્થિત છે, એમની પાસેથી પણ જાણીશું અહીંયાના રહેવાસી કે શું છે તમારી સમસ્યા, શું કહેશો વડાપ્રધાનના કાફલાને તમે. આમ તો અમારી સોસાયટીનું નામ નરનારાયણ નગર છે, પણ બધા એને ઓળખે છે ગટર નગર તરીકે. ગમે ત્યાં જાઓ નરનારાયણ નગરમાં રહીએ છીએ એવું કહીએ એટલે એટલું જ કહે છે કે તમે ઓલું ગટરવાળું નરનારાયણ નગર ત્યાં રહો છો એમ. તો અમારી ઇમેજ શું, આમાં અમારા 50-50 લાખ રૂપિયાના જ્યાં ઘર છે એની કિંમત અત્યારે કોઈ 20 લાખ આપવા તૈયાર નથી આ ગટર સમસ્યાના કારણે, બરાબર. કાફલાને મારે એટલું જ કહેવું છે, આવો છો વેલકમ, તમે બધા કામ સારા કરો છો. જ્યારે થાળી વગાડવાનું કીધું ત્યારે અમે થાળી વગાડી છે, બરાબર. તમે દીવા કરવાનું કીધું તો અમે દીવા પણ કર્યા છે, ધ્વજ લહેરાવવાનું કીધું તો ધ્વજ લહેરાવ્યા છે, બરાબર. તો હવે તમે શું ઈચ્છો છો કે અમે આ ગટરવાળા પાણીમાંથી થઈને તમારા બધા જ કાર્યો કરતા રહીએ એમ, તમારે અમારું કંઈ સાંભળવાનું નથી. તો અમારી એક જ અપીલ છે કે કાફલો જરાક જ અંતર છે, બહુ વધારે નથી, 100 મીટરની ત્રિજ્યા કદાચ કહી શકાય, એનાથી વધારે નથી. તો થોડોક આ બાજુ આવે ને એમને પણ ખબર પડે કે અમારી જે જનતાને, જે હું કહું છું કે મારી જનતાને સલામ છે, જે બી છે એ લોકો અહીંયા થોડું ધ્યાન આપે અને આ ગટર સમસ્યા અમારી ઉકેલ જેમ બને એમ જલ્દીથી લાવી આપે. ચોક્કસથી અત્યારે મહિલાએ સરસ મજાની રજૂઆત કરી કે વડાપ્રધાન સીએ પહેલ કરી હતી કે થારી વગાડો, તો દરેક જન ભારતનાએ થારી વગાડી હતી. દીવા પ્રગટાવવાની વાત કરી ત્યારે દરેક જન ભારતે, ભારતના જનપ્રતિનિધિએ દીવા પણ પ્રગટાવ્યા હતા. ઘર ઘર તિરંગા માટે પણ દરેક ભારતીય ઘર ઘર તિરંગા લગાડ્યા હતા. અત્યારે એમ પણ કહી રહ્યા છે તો હવે તમે શું આ ગટરમાં રહેવાની એમને માંગણી કરી રહ્યા છો. અત્યારે આપણી પાસે મહિલા પણ ઉપસ્થિત છે, ઘણા છે, એમની પાસેથી આપણે થોડું જાણીશું કે તમે શું કહેવા માંગશો કાફલાને. બસ વોટિંગ નજીક આવે છે ત્યારે ફક્ત વોટ માટે જ બધા આવે છે અહીં કને, પછી કોઈ અમારું કંઈ સાંભળતું જ નથી. અમે વારે વારે રજૂઆતો કરી છે, કલેક્ટર ઓફિસ પણ ગયા છીએ, જિલ્લા સેવા સદનમાં, બધી જગ્યાએ અમે કર્યું છે, પણ ક્યારે પણ અમને ખાલી જવાબો આપી અને હા કરશું એમ કહીને અમને પાછા વાળી દે છે. પણ હવે અમે એવું નક્કી કર્યું જ છે આખી સોસાયટીએ કે અમે આમાં કોઈ પણ ઇલેક્શન વખતે અમે આમાં સપોર્ટ આપવાના, જ્યાં સુધી અમારું આ કામ નહીં થાય તો અમે કોઈને પણ વોટિંગનો અમે બહિષ્કાર કરવાના છીએ, કોઈ પણ આવી નહીં અંદર. ચોક્કસથી અત્યારે કોઈ પ્રચાર કરવાના એવી વાત પણ સામે આવી છે, મતદારો એવું પણ કહી રહ્યા છે કે વડાપ્રધાનનો કાફલો અહીંયાથી પસાર થવાનો છે, ભવ્ય સ્વાગત કરવામાં આવશે. પણ અહીંના પ્રજા અને અહીંના મતદારો એવું પણ કહી રહ્યા છે કે આગામી અગર ચૂંટણી સુધી આ સમસ્યા ઉકેલાશે નહીં તો કોઈ પણ પ્રતિનિધિ જે પણ ઉમેદવારી કરશે એ પ્રતિનિધિને આ વિસ્તારમાં પ્રવેશ દેવામાં આવશે નહીં. વડાપ્રધાનના કાફલાને ભવ્ય સ્વાગત કરવામાં આવે છે, પણ ફક્ત એમનો જ્યાં જ્યાં કાફલો પસાર થવાનો છે ત્યાં જ સ્વાગત કરવામાં આવશે. એની પાછળ દિવાલની, પડદાની પાછળની બાજુ કંઈક અલગ જ હોય છે, જે વડાપ્રધાન અને એમના જે લાગતા વળગતા તંત્રના અધિકારીઓ છે ધ્યાન આપતા નથી, જેનું ભોગ પ્રજા બની રહી છે. આપણે બેન પાસે હજી થોડું જાણી લેશું કે કાફલાને સચોટ શબ્દોમાં ભારતના નાગરિક તરીકે તમારો હક કેવી રીતના માંગશો તમે. હક માટે તો બહુ બધું છે, પ્રજાને બહુ વધારે જોઈતું નથી, ગટરની મેઇન ઇસ્યુ હોય છે એ હોય છે, પાણી હોય છે અને સારું સ્વાસ્થ્ય, ત્રણમાંથી ગમે બધું રેગ્યુલર મળતું હોય તો પ્રજા કોઈ બહિષ્કાર કરવા માંગતી નથી, બરાબર. અમને અમારી ગટર સમસ્યાનું ઉકેલ મળી જાય તો અમે કાફલાનું રંગેચંગે સ્વાગત કરવા માટે તૈયાર છીએ, પણ કદાચ એ પહેલાં જો અમારી ગટર સમસ્યાનું અમને સારું એવું નિરાકરણ ના મળ્યું તો અમે કાફલો રોકવાની પણ તૈયારી રાખવા તૈયાર છીએ આખી સોસાયટી ભેગી મળીને. ચોક્કસથી આ કાફલાને રોકવાની પણ સંપૂર્ણ તૈયારી અહીંના મતદારો કહી રહ્યા છે, અંદરથી હૈયામાંથી વરાળ બહાર કાઢીને કહી રહ્યા છે. એ લોકો એક અવાજ પણ કહી રહ્યા હતા કે જ્યારે વડાપ્રધાને કહ્યું ત્યારે હું કેમેરામાં તમને કહીશ કે દ્રશ્ય બતાવશે કે એમણે થારી પણ વગાડી હતી. આ તમે જોઈ શકો છો, જ્યારે વડાપ્રધાને પહેલ કરી હતી ત્યારે થાળી પણ વગાડી હતી, દીવાની વાત આવી હતી ત્યારે દ્રશ્ય તમને બતાવશે કે દીવો આરતી પણ પ્રગટાવી હતી અને ઘર ઘર તિરંગા પણ તમને અને ભારત દેશના માન સન્માન માટે લગાડ્યા હતા. પણ એમની જે રજૂઆત છે, એમની જે માંગ છે, એમની જે સમસ્યા છે, 75 વર્ષ ભારતને આઝાદ થયા તેમ છતાં પણ આ સમસ્યા, ભલે આ નવી કોલોની બની છે પણ આ કોલોનીને આ સમસ્યાથી આઝાદ કોણ કરાવશે, વડાપ્રધાનના કાફલો કે પછી અહીંના લાગતા વળગતા તંત્ર. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ ભારતના નાગરિકોને 15 ઓગસ્ટની શુભકામના. મુંદ્રા બારોઈ નગરપાલિકાના તમામ ચેરમેનશ્રીઓ, સદસ્યશ્રીઓ તથા સ્ટાફ,
શ્રી કિશોરસિંહ પરમાર માન્ય પ્રમુખશ્રી, શ્રીમતી ચંદ્રિકાબેન પાટીદાર માન્ય ઉપપ્રમુખશ્રી, શ્રી દયાલાલભાઈ આહિર માન્ય કારોબારી ચેરમેનશ્રી, ચીફ ઓફિસરશ્રી. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ ભારતના નાગરિકોને 15 ઓગસ્ટની શુભકામના. શુભેચ્છક શ્રી પ્રમુખશ્રી મુંદ્રા તાલુકા પંચાયત રાણીબેન ચેતનભાઈ ચાવડા, સરપંચ શ્રી છસરા ગ્રામ પંચાયત ચેતનભાઈ ચાવડા. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ ભારતના નાગરિકોને 15 ઓગસ્ટની શુભકામના. શુભેચ્છક શ્રી કરણ ભૂપેન મહેતા, પ્રમુખ શ્રી મુંદ્રા શહેર યુવા ભાજપ. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ ભારતના નાગરિકોને 15 ઓગસ્ટની શુભકામના. શુભેચ્છક શ્રી રવાભાઈ આહિર, મહામંત્રી શ્રી મુંદ્રા તાલુકા ભાજપ. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે ભારતના સૌ નાગરિકોને 15 ઓગસ્ટની શુભકામના. શુભેચ્છક શ્રી રતનભાઈ ગઢવી, 108 ગૌરક્ષા સેવા ટ્રસ્ટ મુંદ્રા. હેલ્પલાઇન નંબર 9913099551, 9712340099. મુંદ્રા તાલુકા તલાટી મંડળ તરફથી 15 ઓગસ્ટની દરેક ભારતીય જનતાની શુભેચ્છા. પ્રમુખ શ્રી મિતલબેન રાવલ, ઉપપ્રમુખ શ્રી નીતિશભાઈ વાઘેલા, મહામંત્રી શ્રી મામતભાઈ સોઢા, સહમંત્રી શ્રી ગોરધનભાઈ ગોહિલ, ખજાનશી શ્રી સવરાજભાઈ ગિલવા, ઓડિટર શ્રી કપિલભાઈ બારૈયા, મહિલા પ્રતિનિધિ શ્રી ઉષાબેન સોલંકી, જિલ્લા પ્રતિનિધિ શ્રી ઋતુરાજસિંહ ગોહિલ, મરુભાઈ ગિલવા, રાજલબેન ગઢવી, તરુણાબેન પ્રજાપતિ, હાર્દિકસિંહ જાડેજા, સંગઠન મંત્રી શ્રી વિજયભાઈ શ્રીમાળી, કન્વીનર શ્રી હરિભાઈ પટેલ, મીડિયા પ્રવક્તા શ્રી કેવળભાઈ જોશી. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ ભારતના નાગરિકોને 15 ઓગસ્ટની શુભકામના. શુભેચ્છક શ્રી અસલમ તુર્ક, માજી ઉપસરપંચ દ્રબ ગ્રામ પંચાયત. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ ભારતના નાગરિકોને 15 ઓગસ્ટની શુભકામનાઓ. શુભેચ્છક શ્રી મજીદ હાજી અહમદ તુર્ક, ઉપપ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચો, માજી સદસ્ય શ્રી મુંદ્રા તાલુકા પંચાયત. નોંધ: સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે.